नवसारी कृषि यूनिवर्सिटी में वर्ल्ड बैंक पुरस्कृत सेंटर फॉर सेकेंडरी एग्रीकल्चर नाहेब कास्ट प्रोजेक्ट अंतर्गत सौ प्रथमवार यूनिवर्सिटी 20 अनुस्नातक विद्यार्थियों ने विविध विषयों पर थाईलैंड खाते आवेली प्रतिष्ठित संस्था एशियन इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी बैंकॉक में तालीम मेळवा जई रह्या छे। नवसारी कृषि यूनिवर्सिटी विद्यार्थियों 2 मास माटे स्मार्ट फार्मिंग टेक्नोलॉजीज फॉर सस्टेनेबल एग्रीकल्चर डेवलपमेंट पर तालीम मेळवशे। आ तालीम माटे वैज्ञानिकों અને અનુસ્નાતક વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે। આ તાલીમમાં વિદ્યાર્થીઓ પાક ઉત્પાદન, તેના મૂલ્યવર્ધન, લગતી અવનવી તકનીકો, હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગની તકનીકો, ડીપ લર્નિંગ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી જળ સંસાધન ક્ષેત્રનું મેનેજમેન્ટ, આયાત નિકાસ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ જેવા આયાતો થકી ખેડૂતોની આવકમાં વધારો કેવી રીતે કરી શકાય તેના પર તાલીમ મેળવશે। નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ઝેડપી પટેલની અધ્યક્ષતામાં તાલીમ માટે જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી ખાતે શુભેચ્છા પાઠવવામાં આવી છે। આ પ્રોજેક્ટ હેઠળ નવસારી કૃષિ યુનિવર્સિટીના પસંદગી પામેલા અનુસ્નાતક વિદ્યાર્થીઓ વિશ્વના અગ્રણી સંસ્થા એવી આઈઆઈટી થાઇલેન્ડમાં તાલીમ મેળવવા જઈ રહ્યા છે, જેનો સંપૂર્ણ ખર્ચ જેમ કે મુસાફરી ટિકિટ, વિઝા, રહેઠાણ વગેરે નાહેબ કાસ્ટ પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવશે। આ તાલીમ માટે વૈજ્ઞાનિકોના કિસ્સામાં સરકારની મંજૂરી મળેલ છે। કૃષિ યુનિવર્સિટી તેમજ ગુજરાત રાજ્ય માટે આ ગર્વની બાબત છે, જે બદલ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે। મારું નામ રવિકુમાર વાણિયા છે। હાલ હું પીએચડી પ્લાન્ટ પેથોલોજી વિભાગમાં નમક કૃષિ મહાવિદ્યાલયમાં નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છું। હાલ અમારે અહીંયા એક 2018થી નાહેબ કાસ્ટ નામનો એક પ્રોજેક્ટ કાર્યરત છે, જે વર્લ્ડ બેંક દ્વારા સ્પોન્સર છે। તો હાલમાં અમને ટોટલ 20 સ્ટુડન્ટ છીએ, એમએસસી પ્લસ પીએચડી, અલગ અલગ ડિસિપ્લિનના, અલગ અલગ કોલેજના। તો અમને સિલેક્શન બાદ અમને 20 જણાને સિલેક્ટ કર્યા છે કે જે એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે, જે થાઇલેન્ડમાં છે, બેંકોક। તો ત્યાં અમે 2 મહિનાની ઇન્ટરનેશનલ એક્સપોઝર ટ્રેનિંગ માટે જઈ રહ્યા છીએ, અને ત્યાં અમે અલગ અલગ વિવિધ ડિસિપ્લિન ઉપર અલગ અલગ રિસર્ચ પર કાર્ય કરવાના છે, કે મેઇન અમારી થીમ છે કે સ્માર્ટ ફાર્મિંગ ટેકનોલોજી, કે ત્યાંની જે સ્માર્ટ ફાર્મિંગ ટેકનોલોજી કોઈ પણ યુઝ થાય છે તો એને અહીંયા આવી આપણા ભારત દેશમાં આવીને આપણા ગુજરાતમાં કે કોઈ પણ અન્ય જગ્યાએ આવીને શું એનો ઉપયોગ કરી શકીએ, કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, અને જેનાથી કે આપણને કેવી રીતે અહીંયા સારો ફાયદો થાય, અને કેવી રીતે આપણે કોઈ ઉત્પાદન કે સારું વિવિધ પાક ઉત્પાદનમાં કોઈ મદદરૂપ થઈ શકીએ। તો અમે ખૂબ ખૂબ આભારી છીએ અમારા નાહેબ કાસ્ટ પ્રોજેક્ટના, અમારી નવસારી કૃષિ યુનિવર્સિટીના,